हेलो स्टूडेंट्स, आपने फर्स्ट लेसन पूरो करे अने हवे सेकंड लेसन तरफ जाइए छे। ब्लूप्रिंट तमने मोकली छे, बोर्ड नी स्टाइल प्रमाणे जोवा जाइए तो आनी अंदर थी पण बे मार्क नो एक सवाल अने त्रण एमसीक्यू, आम टोटल पांच मार्क थशे। हवे परिस्थिति ने ध्यान में राखी ને તમે બારમામાં છો એટલે તમારા સિલેબસની અંદર કંઈક આમ તેમ થશે એવું તો હાલ નહીં થશે એવું માનીને ચાલો, થશે તો વેલ એન્ડ ગુડ, પણ એવું વિચારો કે નહીં જ થાય તો આપણે એવું વિચારીએ કે જૂન જુલાઈના સિલેબસ એ લોકો કાઢી નાખશે તો એ વાત ખોટી, એટલે આપણે કમ્પ્લીટ બધા જ પાઠ કરી દઈશું જેથી પૂછાય તો કોઈ પ્રશ્ન જ ન આવે અને ન પૂછાય તો આપણા માટે બેનિફિટ જ છે। તો એ સંદર્ભને ધ્યાનમાં લઈને આપણે સેકન્ડ લેસન પાછો સ્ટાર્ટ કરીએ છીએ। હેડિંગ પણ તમને બહુ બધું કહી જાય। પહેલો લેસન એવું કહેતો હતો કે સજીવોમાં પ્રજનન, તો પછી સર વનસ્પતિ પ્રાણી બંને જ આવી જાય, ઓફકોર્સ બંને આવી જાય, એટલે જ તો એના ઉપર ખાસી ચર્ચા કરી। લિંગી પ્રજનન ઉપર વધારે ભાર આપ્યો, પૂર્વ ફલન, ફલન અને પશ્ચ ફલન જેવી ઘટનાઓને ન્યાય આપ્યો। આ ચોક્કસ પ્રકારનો લેસન પણ એ જ સંદર્ભમાં પણ એ લોકોએ એની અંદર બાયફિકેશન કરી દીધું અને તમને કમ્પ્લીટ વનસ્પતિમાં પણ કહ્યું તો કે આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, તો ખબર છે કે આવૃત બીજધારીની જ ચર્ચા વિચારણા વધારે જરૂરી છે અને એટલે આપણે એક લાક્ષણિક આવૃત બીજધારી અથવા કોન્સેપ્ટ આપ્યો છે। સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનનો કોન્સેપ્ટ આપ્યો। લિંગી પ્રજનન એટલે પાછું તમને એની જે પણ આપણે જીવનકાળ છે એ વસ્તુનો કોન્સેપ્ટ આવશે, એની સાથે સાથે જીવનાયલ તબક્કાનો કોન્સેપ્ટ આવશે, જીવનાયલ તબક્કા પછી તમારે લૈંગિક તબક્કાની અંદર પ્રવેશ મેળવો છો। ઇન શોર્ટ, પ્રાણી જે પ્રમાણે મેચ્યોર થાય તેમ પ્લાન્ટ પણ મેચ્યોર થાય। તમે રીંગણનો છોડ કે મરચીનો છોડ રોપી દેવ અને બીજે દિવસે એવું એક્સપેક્ટ કે એના ઉપર મરચા કે રીંગણા લાગશે તો એ શક્ય નથી, કારણ કે એણે એના એક સ્ટેજ ઉપર પહોંચવું પડશે, એણે એની અંદર લૈંગિક અવસ્થાઓને મેળવવી પડશે। તો અહીં વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિમાં પણ સેમ એ જ રીતની બાબતો છે કે વિશેષતઃ એણે પોતાના નિર્માણના સ્ટેજ જીવનાયલ તબક્કાને પૂર્ણ કર્યા બાદ લૈંગિક તબક્કામાં પ્રવેશ્યું અને ચોક્કસ પ્રકારે એ વનસ્પતિના ઉપરાક્ષ અથવા અગ્રકલિકા અથવા કક્ષકલિકાની અંદર તમે લૈંગિક પ્રજનન માટેનું એક અંગનું સર્જન થયેલું જોશો અને લૈંગિક પ્રજનન માટેનું અંગ અને એને કહીએ છીએ પુષ્પ। એટલે જ્યારે આ સ્ટાર્ટ થશે ત્યારે સૌથી પહેલા લાક્ષણિક પુષ્પની રચના આવશે। પુષ્પની રચનાની અંદરના ઘટકો તમને ખબર જ છે, યુ આર સો સ્માર્ટ, એટલે તમને ખબર છે કે એની અંદર ચાર ક્યાં તો પાંચ ઘટકો આવે, આ બોરેર પણ ચાર ઘટકો મેઇન, જેની અંદર કુંભકેસર ચક્ર, સ્ત્રી કેસર ચક્ર જેને આવશ્યક ચક્ર કહેવાય અને એને પ્રોટેક્શન આપતા સૌથી બહારની તરફ આવેલું વજ્ર ચક્ર અને એની અંદરના ભાગે દલ ચક્ર અને કેટલાક કિસ્સાઓમાં નીપત્રની પણ હાજરી જોવાની મળે અને આવા દરેકે દરેક ચક્ર સાથે આપણે રિલેશન છે અને એ ચક્રની ઘટનાઓ સાથે આપણે આખો લેસન પૂરો કરવાનો છે। તો એની અંદર જો શું કહે છે તો કે સૌથી પહેલા કહે છે પૂર્વ ફલન રચનાઓ, તમારી પાસે કોન્સેપ્ટ છે પૂર્વ ફલન એટલે શું, તો કે પૂર્વ ફલન, ફલન અને પશ્ચિમ ફલન। પૂર્વ ફલનની અંદર આપણી પાસે ફર્સ્ટ લેસન જો વાંચી નાખ્યો હશે તો બહુ સારી બાબત તમને મળશે। પૂર્વ ફલનની અંદર આપણી પાસે આઈડિયા એવો છે કે જન્યુ જનન અને જન્યુઓનું વહન, તો અહીં પુષ્પ જે છે એ પુષ્પને તમે ઓબ્ઝર્વ કરો તો એની અંદર તમારી પાસે આટલા ઘટકો મળશે જ મળશે, તમને ખ્યાલ છે, મારે ખાલી રિપીટ કરવું પડે છે। અને એ તમે જાણો છો તે પ્રમાણે કુંભકેસરની અંદર જોવા મળતી રચના પરાગાશય, તમને આ જોવાનો મળશે તંતુ, આખો યુનિટ કહેવાશે કુંભકેસર ચક્ર। બ્લેક કલરની બોર્ડર એને કહીશું આપણે દલ ચક્ર અથવા દલપત્ર, આ ગ્રીન કલરનું એને કહેવામાં આવશે વજ્ર ચક્ર અથવા વજ્રપત્ર। તમે જે જગ્યા ઉપર બધા જ ચક્રને વ્યવસ્થિત સેટ થયેલા જુઓ છો એ રચનાને કહેવામાં આવશે પુષ્પાસન, અને આ પુષ્પાસન પાસે બધી જ ચક્રનું વ્યવસ્થિત આયોજન થયેલું હોય। હવે સેન્ટરમાં પ્રવેશો એટલે તમને વિશિષ્ટ પ્રકારનું નવું ચક્રના દર્શન થશે અને એ કહેવામાં આવશે સ્ત્રી કેસર ચક્ર, અને
તમે એના વિશે પણ જાણો છો અને તે આ ત્રણ ભાગો દ્વારા આપણે તૈયારી કરશું, કારણ કે આખી વસ્તુમાં એ ભણવાનું છે, એમાં બંને જ ઘટકો ભણવાના છે. કુંકેસરને પણ કમ્પ્લીટ ન્યાય આપવાનો છે અને કઈ રીતે પરાગરજ બને છે એ પરાગરજ માટે કોન્સેપ્ટ લેવાનો છે. તમારી પાસે શ્રી કેસરનો પહેલો ભાગ, એને કહેવામાં આવશે પરાગાસન, પરાગરજને આસન આપે એવું. ત્યાર પછીનો વંધ્ય ભાગ, એને કહેવામાં આવશે પરાગવાહિની. અને ત્યાર પછીનો છેવટનો ભાગ, એને કહેવામાં આવશે બીજાશય. અને એની અંદર રહેલી ઝીણી ઝીણી એકકીય રચનાઓ, એને કહેવામાં આવશે અંડક. અને આ વિશેષ રચના જ્યારે મનુષ્યના અથવા અન્ય સજીવ સૃષ્ટિના ખોરાકનો આધાર બને છે. જો જસ્ટ વિચારો કે પુષ્પ જ ન હોત તો સીડ્સ કે ફળ કે એની નવી સંતતિઓનો કોઈ અવકાશ જ ન ઉભો થાત. અને એટલા માટે આની ઇમ્પોર્ટન્સ એટલું જ છે. કોઈ પણ ધાર્મિક વિધિ હોય, આપણા સામાજિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એ બરાબર. તે સિવાય તમે પૂજા મંદિરોની અંદર, કોઈ ધાર્મિક પ્રસંગની અંદર, આપણા કોઈ અપ્રિય ઘટના ઘટે, શોકની વાત હોય કે કોઈકનું મૃત્યુ હોય સ્વજનનું, કે એક્સ વાય ઝેડ રીઝન માટે આપણે પુષ્પને બહુ જ નજીકથી જાણીએ છીએ, ખાસ્સા એની સાથે અટેચમેન્ટમાં છીએ, જો એ ન હોય તો આપણે આ બધી વસ્તુ આપણે એને માનમાં રાખીને ચાલીએ છીએ. અને તમે એ આવૃત બીજધારીઓમાં એક પુષ્પ જે છે એને સુશોભન તરીકે સામાજિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ અને પ્રેમ વહાલ બાકીના આપણા જે પણ ઇમોશન્સ છે, ખરા ઇમોશન્સની સાથે આપણે બધાના રિલેશનને જોઈએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? એટલે આપણે પુષ્પની આ બાબતને થોડી શોર્ટમાં પૂર્ણ કરી અને આગળ જઈએ તો તમને ખ્યાલ આવવામાં આવશે. અને તેની અંદર આપણી પાસે જે લાક્ષણિક પુષ્પની રચના છે, લાક્ષણિક પુષ્પની રચનામાં આપણે હવે જવાના છે પુંકેસર, લઘુબીજાનો ધાની, લઘુબીજાનો જનન, અને પછી પરાગરજ ઉપર જઈશું. પરાગરજનું ઇમ્પોર્ટન્સ પણ આપેલું છે, શોર્ટમાં ભૂલી જાઓ જેથી તમને બુકની અંદર આ શું આવવાનું એનો ખ્યાલ આવશે. એ પૂર્ણ થાય એટલે તમારી પાસે ત્યારે જાયાન મહાબીજાનો ધાની, એટલે કે આવશ્યક ચક્ર પુંકેસર પૂર્ણ કર્યા બાદ હવે આપણે જતા રહીશું સ્ત્રી કેસર ઉપર. અને સ્ત્રી કેસરમાં પણ આ બે ઘટકોને છોડીને આપણે જે બીજા આશય છે, બીજા આશયની અંદર મહાબીજાનો ધાનીનું સર્જન કેવી રીતે થાય, કઈ રીતે ચોક્કસ પ્રકારના ઉર્ધ્વ મુખી અંડક રચાય છે, અંડક સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ઘટનાને પરાગ, હવે પરાગનયનના પણ પ્રકાર પાડ્યા છે અને એની અંદરની ટર્મિનોલોજીને પણ લીધી છે. કેવા જૈવિક ઘટકો કયા, અજૈવિક ઘટકો કયા, એના આધારે આપણે એની અંદર જઈશું. સ્વફલ અને ફરફલ જેવી બે મેઇન ઘટનાઓને એ લોકોએ ઉલ્લેખનીય બનાવી છે. પાણી દ્વારા પરાગનયન, હવા દ્વારા પરાગનયન, કીટકો દ્વારા પરાગનયન, પ્રાણીઓ દ્વારા પરાગનયન, આની અંદર અમુક કિસ્સાઓ છે. ત્યાર પછી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ વિશેની વાત કરેલી છે, ચોક્કસ પ્રકારે એની અંદર શું બેગિંગ છે. ત્યાર પછી વિશેષ પ્રકારની અમુક ટર્મિનોલોજી યુઝ કરેલ છે. દ્વિસદી ને એક સદીનો કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. પરાગ સ્ત્રી કેસર ના આંતર સંબંધોની વાત કરેલ છે. કૃત્રિમ સંવર્ધન, ઇમેસ્ક્યુલેશન, વંધીકરણ, કોથળી ચડાવવી વગેરે ઘટનાઓ એ અગાઉ જૂના ભાગમાં આવી ગયેલું. બેવડું ફલન એટલે શું? 11th થર્ડ લેસનની અંદર આવૃત બીજધારી અંદરનો ઉલ્લેખ છે કે બેવડું ફલન એટલે શું, થ્રાઇસેન વાળું કોષકેન્દ્ર એટલે શું, તો એનો ઉલ્લેખ આવશે. અને ત્યાર પછી બંને ચક્ર પરાગની ઘટના પૂરી થઈ, પરાગનયન થઈ ગયું અને ત્યાર પછી બંનેના સંમિલન દ્વારા શેનું નિર્માણ થશે, યુગ્મરજનું નિર્માણ થશે. યુગ્મરજની ઘટના, ભ્રૂણની ઘટના, ભ્રૂણકોષની ઘટનાની તૈયારી કરવાની છે. એ ભ્રૂણ ભ્રૂણકોષ પૂરા થાય અને ત્યાં અમારી પાસે છેવટે જે આપણા ઘટક તરીકે ઉપયોગમાં લઈએ છીએ આ બીજ અને ફળનો ઉલ્લેખ કર્યો છે. અને બીજ ફળની સાથે સાથે વિશેષ પ્રકારની બધી ઘટનાઓને પૂર્ણ કરશે અને તમારો પાઠ પૂર્ણતાને આરે પહોંચી જશે. આટલી માઇન્ડની અંદર કોન્સેપ્ટ રાખવાનો છે કે આપણે આ લેસનની અંદર કયા ભાગો તરફ જવાના છે અથવા કયા ભાગોને ભણવાના છે. અત્યારે હવે પૂર્વફલન ઘટનાની અંદર હું પુંકેસરની રચના તરફ જઈ રહ્યો છું જેથી આપણે એને સમજી શકીશું. લાક્ષણિક પુષ્પને જવા દઈએ અને એક ઘટક પુંકેસર તરફ જઈએ છીએ.
અગાઉથી છે આવી ગઈ આ વસ્તુ અને એની અંદર તમારી પાસે આ કહેવાશે પરાગાશય, આ કહેવામાં આવશે તંતુ, અને એમનું જોડાણ સ્થાન, એમનું જોડાણ સ્થાન એમે કહેવામાં આવશે યોજી. ઓકે, આ બેઝિક કોન્સેપ્ટ. હવે હવે મેઇન વસ્તુ જે છે તે હવે તમારે નર ઘટક ને કઈ રીતે નિર્માણ પામે છે, કઈ રીતે નરજન્યુ બને છે, કઈ રીતે એકકીય ઘટક તૈયાર થાય છે એ શીખવાનું છે. પણ એ શીખતા પહેલા તમારી પાસે પરાગાશય નું સ્ટ્રક્ચર હોવું જોઈએ, પરાગાશય નું ઇન્ટરનલ સ્ટ્રક્ચર તમને ખ્યાલ હોવું જોઈએ. અને પરાગાશયના ઇન્ટરનલ સ્ટ્રક્ચર માટે યુ પીપલ આર સ્માર્ટ, તમારે એનો આડો છેદ લેવો પડશે. અને આડો છેદ લેશું તો તમને પરાગાશય ની ઇન્ટરનલ સ્ટ્રક્ચર વિશેની માહિતી પ્રાપ્ત થશે. તમે પરાગાશયનો આડો છેદ લેશો એટલે એની અંદર ના ભાગે તમને વિશેષતઃ કોટરીય રચના જોવાની મળશે. અને કોટરીય રચના, યુ અન્ડરસ્ટેન્ડ, ચાર કોટર તમને જોવાના મળશે. કેટલા કોટર ડિયર? ચાર કોટર. અને એ ચાર કોટર ની સાથે હવે જે વિશેષ હું કહેવા જઈ રહ્યો છું તે કે આ ચોક્કસ પ્રકારના પુંકેસરના પરાગાશયનો આડો છેદ લઈશું તો અંદરના કોટરોની અંદર રહેલા વિશેષ કોષો, જે આપણે મનુષ્યની અંદર દૈહિક કોષો તો ટ્વાઇસેન વાળા કોષો કહીએ, તો સેમ અહીંયા પણ આ જે પરાગાશય એ એની અંદરની દીવાલ અથવા એના કોટરની અંદર ચોક્કસ પ્રકારે શું લઘુ બીજાણુ ધાની અને પરાગરજની રચનાની શરૂઆત થશે. આ કોટરની અંદર આ રચનાઓનું ફિલિંગ તમને મળશે. વોટ ઇઝ ધીસ? તો કે સર આ ચોક્કસ પ્રકારની આ જે રેડ કલરની રચના છે એ રેડ કલરની રચનાને કહેવામાં આવે છે પરાગરજ. આની અંદરના પોલાણમાં એક કોટરીય, દ્વિકોટરીય, ચતુષ્કોટ, અત્યારે તમારે યાદ રાખવાનું છે ચતુષ્કોટરીય. મેં અહીં આડો છેદ લેવાને કારણે તમને અંદરના ભાગે વિશેષ આવી રચનાઓ તમને દેખાશે. આ ચોક્કસ પ્રકારની રચના અત્યારે 2D માં છે અને તમે આના માટે કોઈ પણ પુષ્પને ઓબ્ઝર્વ કરજો તો એમના જે જોડાણ છે જોડાણ અલગ અલગ હશે. તમે આ પ્રકારના જોડાણ થી પણ પરિચયમાં આવશો. કેટલીક વનસ્પતિની અંદર આ પ્રકારના જોડાણ હશે, કેટલીક વનસ્પતિની અંદર આવી રચનાઓ જોવાની મળશે, કેટલીક વનસ્પતિની અંદર આવા ચોક્કસ પ્રકારના જોડાણ. વસ્તુ સરખી છે, શું કહીશું તો કે આ ચોક્કસ પરાગાશય, આ તંતુ અને આ એનું જોડાણ સ્થાન યોજી. તમે આની અંદર જોશો તો એ લોકોના જે જોડાણ છે અથવા એનો શેપ જે છે તે અલગ અલગ, કેટલાક પુષ્પની અંદરના ભાગે એટલે કે અંતર્મુખી હશે, કેટલાક બહાર હશે અને બહિર્મુખી તરીકે ઓળખવામાં આવશે. આપણે આ બાહ્ય રચનાને છોડીને આપણે શું શીખવાનું છે તો કે આપણે એનો છેદ લઈ અને એની ઇન્ટરનલ સાઈડે શું છે એ ચોક્કસ પ્રકારની અંતસ્તરચનાને શીખવાની છે. એક્ચ્યુઅલી કહેવાય છે દ્વિખંડીય અને એની અંદર ચતુષ્કોટરીય રચના તમને જોવાની મળશે. દ્વિખંડીય એટલે બે ખંડ અને અંદરના ભાગે પાર્ટીશન થયેલ, વિશેષતઃ ખંડીય રચના જોવાની મળશે, જ્યાં વિશેષતઃ શેનું નિર્માણ થશે તો કે પરાગરજ જે એકકીય ઘટક છે એનું નિર્માણ થશે. અને તમે જાણો છો તે પ્રમાણે ઉભયલિંગી, ઓકે, એટલે કે આમ જોવા જઈએ તો દ્વિલિંગી પુષ્પ અને એ બોલાશે એક સદલી. તો આવી વિશેષ રચનાઓ સાથે આપણે જોઈશું તો આ પરાગરજ કે જે એકકીય અવસ્થા પ્રાપ્ત કરે છે તો એ કઈ રીતે,
તો કે તમારી પાસે અજ્ઞાનવાનું નોલેજ છે એટલે તમે તરત કહેશો કે સર એ અર્ધીકરણની ઘટનાના પરિણામ સ્વરૂપ એ તૈયારી બતાવશે અને અર્ધીકરણની ઘટનાને શીખવા માટે ની ટર્મિનોલોજી માટે હવે જે શીખવાનું આવશે કહેવામાં આવશે લઘુ બીજાણું જનન અને લઘુ બીજાણું જનનની અંદર આપણે પરાગરજ એટલે એકકીય રચનાઓને શીખીશું એટલે સૌથી પહેલા લઘુ બીજાણું જનન પહેલા આપણે શીખવું પડશે લઘુ બીજાણું ધાની અને લઘુ બીજાણું ધાની અંડરસ્ટેન્ડ કોથળી પાઉચ જેવી રચના અને એની તમારે છેદ લેશો એટલે આ જે વિશેષ પરાગાશયનો ભાગ બતાવું છું હવે આપણે એનો છેદ લેવાનો છે અને છેદ લીધા બાદ એના જે આ સ્તર છે એ સ્તરને એનલાર્જ કરવાના છે એનલાર્જ કરવાના ધેટ મીન્સ એ જે આપણને અહીંથી દેખાય છે તે ખાલી એક જ લેયર છે પણ એની અંદર ચોક્કસ પ્રકારે તમને ચાર સ્તર જોવાના મળશે કેટલા સ્તર લેયર ચાર સ્તર જોવાના મળશે તમે આનો છેદ લેશો તો પરાગાશય એટલે કે લઘુ બીજાણુ ધાની ફરી બોલું છું પરાગાશય લઘુ બીજાણુ ધાની એની અંદર તમને કેટલા સ્તર જોવાના મળશે ચાર સ્તર જોવાના મળશે એ ચાર સ્તર ની અંદર તમારી પાસે અધિસ્તર તંતુમય સ્તર મધ્ય સ્તર ને પોષક સ્તર સૌથી પહેલું એને કહેવાશે અધિસ્તર આપણે એની આકૃતિ પણ દોરીશું પહેલા ખાલી લેયર ના નામ મોડે કરી લઈએ એટલું જ બહુ છે ત્યાર પછી તંતુમય સ્તર અથવા સ્ફોટન સ્તર અથવા સ્ફોટનશીલ સ્તર તરીકે ઓળખવામાં આવશે અધિસ્તર એટલે તમને ખ્યાલ છે તે પ્રમાણે સૌથી બહારની તરફ હોય છે એવું ત્યાર પછી સ્ફોટી સ્તર અથવા તંતુમય સ્તર તરીકે ઓળખાશે હવે કેમ તે કહી દઉં કે જ્યારે પરાગરજ ને બહાર એક્ઝિટ કરવાની છે તે વખતે પરાગાશય ની રચના જે પણ કોટરો છે એ કોટરો ફાટવા જોઈએ અને એની અંદર તૈયાર થયેલ પરાગરજ એની સપાટી ઉપર રિલીઝ થવી જોઈએ લાલ લેયર ફાટે નહીં તો એ બહાર આવશે નહીં અને ત્યાર પછીનું ત્રીજું લેયર તમને પણ ખ્યાલ છે અને એ વિશેષતઃ તમને જોવા મળશે એ છે મધ્યસ્તર કેવું મધ્યસ્તર તરીકે ઓળખાશે અને સૌથી છેલ્લું એને જોવા જઈએ તો આ આખા ન્યુટ્રિશન ની વાત એટલે કે પોષક સ્તર તરીકે ઓળખાતું લેયર તમને જોવાનું મળશે ઓકે તમારે ડિયર આ હજુ આકૃતિ બાકી છે આની અંદર બહાર થી અંદર જવાનું છે એટલે તમને આવા વિશેષ સ્તર નું આયોજન જોવાનું મળશે હું રફ ફિગર ડ્રો કરું છું આ સૌથી પહેલું અધિક સ્તર ત્યાર પછી હું તમારી પાસે તંતુમય સ્તર અથવા એને કહેવામાં સ્ફોટી સ્તર ત્યાર પછી હું તમને કહેવામાં આવશે શું તો કે મધ્ય સ્તર અને ત્યાર પછી પોષક સ્તર તરીકે ઓળખાતી રચના તમને જોવાની મળશે અહીં પોષક સ્તર થી માંડીને બધા જ બીજાંશક ની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે તમારી પાસે જે ફિગર છે એની અંદર આપણે પરાગરજ ની અંતસંરચના માં આ ચાર લેયર નો સ્ટડી કરીશું અને ચાર લેયર પતે ત્યાર પછી આપણે એની અંદર લઘુ બીજાણુ જનન હાલ તમે લઘુ બીજાણુ ધાની એટલે કે પરાગાશય ની રચના ભણી રહ્યા છો અને એની અંદર હાલ આપણે ચાર લેયર નો ઉલ્લેખ કર્યો ફરી બોલી દઉં સૌથી પહેલું બહારનું અધિસ્તર ત્યાર પછીનું તંતુમય સ્તર અથવા સ્ફોટન સ્તર અને ત્યાર પછીનું થર્ડ મધ્ય સ્તર અને છેક છેલ્લું એને કહેવામાં આવશે પોષક સ્તર આકૃતિ દોરીને કમ્પ્લીટ રાખવી તો આ ચાર લેયર અને લેયર પૂર્ણ થાય ત્યાર પછી આપણે એમ અંદર ચાલનાર અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા થતી પરાગરજની રચના તરફ જઈશું થેન્ક યુ